અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 79.58 રૂપિયા પહોંચી ચૂક્યું છે, ડીઝલ 77.87 રૂપિયા પહોંચી ચૂક્યું છે. તો હવે પેટ્રોલના ભાવમાં આજે પણ વધારો ઝીંકાયો છે. સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 38 પૈસાનો વધારો ઝીંકાયો છે અને દિવસે ને દિવસે રોજ બરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં હવે પેટ્રોલ 80 રૂપિયા પહોંચી જ ગયું તેમ કહી શકાય, કારણ કે આજનો ભાવ છે 79.58 રૂપિયા. માત્ર 42 પૈસા દૂર છે 80 રૂપિયા પહોંચવાથી. અને સુરતમાં પ્રતિ લીટર ડીઝલના ભાવમાં આજના દિવસે 47 પૈસાનો વધારો ઝીંકાયો છે. રોજ બરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશભરમાં વધી રહ્યા છે. તમામ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. એક જીવન જરૂરિયાતની વસ્તુ છે પેટ્રોલ અને ડીઝલ, અને તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ બરોજ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 79.58 રૂપિયા પહોંચી ચૂક્યું છે, તો ડીઝલ 77.87 રૂપિયા પહોંચી ચૂક્યું છે. સુરતની વાત કરીએ તો સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 38 પૈસાનો વધારો ઝીંકાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 47 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અને એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી ઘણા નિવેદનો પણ સામે આવ્યા કે જે ખૂબ જ બેજવાબદાર નિવેદનો ગણી શકાય. જેમાં સૌ પ્રથમ એક નિવેદનમાં તેવું પણ કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અર્થવ્યવસ્થા માટે સારા છે, કારણ કે તેનાથી ટેક્સ વધે છે. જણાવી દઈએ કે એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને લોકો તેનાથી પરેશાન છે. આગળ વધીએ. ગુજરાતી ફિલ્મ ધરતીનું મુંબઈના અંધેરીમાં આવેલા કૈલાશ સ્ટુડિયોમાં મુહૂર્ત કરવામાં આવ્યું. આ સમયે ફિલ્મના ગીતકાર અભિનેતા સાથે ફિલ્મથી જોડાયેલી તમામ ટીમ હાજર રહી હતી. ગુજરાતી ફિલ્મની જાણે મોસમ જામી છે, તેમ બેક ટુ બેક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, ત્યારે વધુ એક ગુજરાતી ફિલ્મ મુંબઈમાં બનવા જઈ રહી છે, જે અત્યાર સુધી કંઈક હટકે ફિલ્મ હશે. કારણ કે આ ફિલ્મમાં ન તો લવ સ્ટોરી છે ન તો કોમેડી, પણ આ ફિલ્મ છે એક્શનથી ભરપૂર. અને આ ફિલ્મના એક્શન હીરો છે સત્યજીત પુરી અને અદાકારા છે આદિ રાની. બહુ મહેનત બિચારાએ કરી, બહુ કોશિશ કરી રહ્યો છે, આજે એની કોશિશ કામયાબ થઈ રહી છે, જેના માટે મને બહુ 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 જ ખુશી છે. અને એક્સાઇટમેન્ટ એટલા માટે છે કે લીડ રોલ તો મેં ઘણા પિક્ચરોમાં પહેલાં પણ કર્યું છે ગુજરાતીમાં, પણ આ લીડ રોલ જે છે એક ડિફરન્ટ કાઇન્ડનો લીડ રોલ છે જેણે મને એક સોલિડ કેક આપી છે. વેલ, ધરતી એક યુનિક પિક્ચર છે મારે માટે. આમ તો હું બોલિવૂડમાં કામ કરું છું અને હોલિવૂડમાં કામ કરું છું, બટ ધરતી એવું એકદમ યુનિક પિક્ચર છે. એમની અંદર હું કોપનો રોલ કરું છું અને બહુ ઇન્ટરેસ્ટિંગ રોલ છે. ફિલ્મના મુહૂર્ત દરમિયાન સૌથી ખાસ વાત એ રહી કે ફિલ્મની ગીતકાર ભૂમિ ત્રિવેદીએ ફિલ્મનું ગીત સ્ટુડિયોમાં લાઈવ રેકોર્ડ કર્યું અને સાથે અન્ય ગીતકારોએ પણ પોતાના સૂર લહેરાવ્યા. આજે ધરતી ફિલ્મનું મુહૂર્ત છે અને મુહૂર્તમાં જ્યારે યુનો મને એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી મળી છે કે મારા સિંગિંગથી મારા સોંગથી આ ફિલ્મનું મુહૂર્ત થઈ રહ્યું છે અને ફિલ્મની શરૂઆત થઈ રહી છે અને ખૂબ જ ટ્રેડિશનલ વેમાં બધાએ આ મુહૂર્તને સેલિબ્રેટ કર્યું છે. હું બહુ એક્સાઇટેડ છું. ધરતી એકચ્યુઅલી મૂવી પણ એકદમ કંઈ હટકે જ છે, એટલે એનું મ્યુઝિક પણ એવું જ હશે અને એક્સપેક્ટેશન્સ હાઈ રાખવું સારું છે, કેમ કે એવું પ્રકારનું જ મ્યુઝિક આપ્યું છે. સાથે જાણીતા હાસ્ય કલાકાર BIP પણ ન્યૂઝ 18 ના કેમેરા પર જોવા મળ્યા. નમસ્કાર, કેમ છો? મારું નામ VIP છે. ધરતી ફિલ્મમાં હું કરશનનો રોલ કરી રહ્યો છું. ગુજરાતી એટલી આવડતી નથી, પર બોલુંગા જરૂર મેં, કેમકે ફિલ્મ મેં જબ કિસી કલાકાર કો ગુજરાતી બોલને કા મોકા મિલતા હૈ તો વો સીખને ભી મિલેગા મુઝે. ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ચિત્રંજન ખાનેરિયાની આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે, ત્યારે ફિલ્મના તમામ કલાકારોએ ફિલ્મની કહાનીની પણ ખૂબ જ પ્રશંસા કરી. સાથે જ ફિલ્મ હિટ જાય તે માટે શુભકામનાઓ પાઠવી.